જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ સર્જાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તો આમોદના વડાપ્રધાનના કાર્યક્રમ અંગે પણ ચિંતા પ્રસરી રહી હતી. ભરૂચમાં સવારે સૂર્યદેવતાના આગમન સાથે વાતાવરણ ખુલી જશે તેવું લાગી રહ્યું હતું, પણ બપોરના 12 વાગતા જ પુનઃ વાદળોની ફોજ આકાશમાં ઉમટી પડવા સાથે વીજળીના કડાકા ભડાકા અને વાદળોના ગડગડાટ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. જે લગભગ 2-2.5 કલાક સુધી ચાલુ રહેતા કસક ગન્નાળા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓ અટવાયા હતા, તો કેટલાય સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોના આયોજકોમાં દોડધામ મચી ગઈ હતી. ભરૂચ જિલ્લામાં સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધી કુલ 38 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. તાલુકા મુજબ વરસાદની વિગત જોતા જંબુસરમાં 5, નેત્રંગમાં 2, ભરૂચમાં 21, વાગરામાં 10 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. જોકે અંકલેશ્વર, રામોદ, ઝઘડિયા, વાલિયા અને હાંસોટમાં છૂટાછવાયા વરસાદને બાદ કરતા નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો.